नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायणना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 9 में विज्ञान विषय में प्रकरण 14 एनु नाम है नैसर्गिक स्त्रोतो, एना माटेनो लेक्चर 4 है, बराबर है। नैसर्गिक स्त्रोतो एटले अगाउ पण वात करी हती ने फरीथी वात करू छुं, नैसर्गिक स्त्रोतो एटले कुदरती स्त्रोतो, बराबर छे। तो आ लेक्चर 4 नी अंदर आपणे हवानी गति एटले के पवनो आ थियरी विशे समझवुं छे। हवे आनी अंदर पण नाना नाना मुद्दाओ छे, बराबर छे। एनी अंदर पवन अथवा तो लहेरनुं सर्जन केवी रीते थाय छे ए समझवुं छे। पछी जमीनना पवनों निर्माण कई रीते थाय छे ए समझवुं छे। थियरी थोड़ी लांबी छे पण अंदर नाना नाना मुद्दा छे, तो ए मुद्दा विशे आपणे समझी लईए, बराबर छे। जोईए हवानी गति पवनो, एनी अंदर आपणे वात करी तो तमने ख्याल छे के भाई गरम दिवसो पछी सांजना समय पवननी ठंडी लहेरथी, बराबर, तमने ख्याल छे के भाई उनाळाना जे दिवसो छे के जेने आपणे गरम दिवसो कहीए, तो એ ગરમ દિવસે આખો દિવસ તમને ખબર છે કે સૂર્યપ્રકાશનું પ્રમાણ કેવું હોય, વધારે હોય, તાપનું પ્રમાણ કેવું હોય, વધારે હોય। તો એ વખતે સાંજના સમયે ઠંડા ઠંડા પવનો આવે છે, બરોબર, ઠંડી ઠંડી લહેરો આવે છે। તો એ ઠંડી લહેરો, બરોબર, ગરમ દિવસો પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી, બરોબર, એના અમુક ચોક્કસ સમયગાળા પછી આપણને રાહત મળે છે, બરોબર છે। આપણને રાહત મળે છે, મતલબ શાની રાહત મળે છે, તો એ જે ગરમી છે, બરોબર, જે સૂર્યપ્રકાશ છે એનાથી આપણને શું મળે છે, રાહત મળે છે, બરોબર છે। પહેલો મુદ્દો અહીંયા શું છે કે ભાઈ ગરમ દિવસો પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી આપણને રાહત મળે છે, ગરમીથી અથવા તો પ્રકાશથી આપણને રાહત મળે છે। અને આ ઘટનાઓ એ વાતાવરણમાં વાયુઓ, બરોબર, વાતાવરણની અંદર જે વાયુઓ છે એ વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે, બરોબર, કે આ જે સાંજના સમયે જે ઠંડી લહેરો આવે છે એ લહેરો, બરોબર, અને અમુક દિવસો પછી આપણને જે રાહત મળે છે, બરોબર, ઠંડી અને ગરમીથી જે આપણને રાહત મળે છે, તો એ ઘટનાઓ કઈ છે, તો વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની, વાતાવરણની અંદર રહેલા જે વાયુઓ છે એ વાયુઓ ગરમ થાય છે, તો એ ઘટના વાતાવરણમાં રહેલા વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની પ્રક્રિયા, પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે, બરોબર છે। પાણીની વરાળ, હવે તમને પ્રશ્ન થાય પાણીની વરાળ, તો પાણીની વરાળ એટલે દિવસ દરમિયાન તમને ખ્યાલ હશે કે જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે, બરોબર, તો એ સૂર્યનો પ્રકાશ કોઈ જમીન અરે કોઈ સરોવર અથવા તો તળાવ અથવા તો કોઈ સમુદ્ર પર પડે છે, તો એ વખતે એ પાણી કેવું થાય છે, સરોવર અથવા તો સમુદ્રનું પાણી કેવું થાય છે, તો ગરમ બને છે, અને ગરમ બની અને પછી એ વરાળ સ્વરૂપે ક્યાં જાય છે, ઉપર અવકાશમાં જાય છે, બરોબર। તો એ જે ક્રિયા જેને શું કહેવાય, પાણીની વરાળ બનવાની ક્રિયા, બરોબર છે। તો ગરમ દિવસો પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી આપણને રાહત મળે છે, અને આ ઘટનાઓ એ વાતાવરણમાં રહેલા વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે, બરોબર છે। અને હવે આપણે એની અંદર પહેલો મુદ્દો છે પવન અથવા તો લહેરોનું સર્જન, બરોબર છે। અહીંયા આપણે પહેલા મુદ્દાની અંદર આપણે સમજ્યા કે ભાઈ જે પવનની જે ઠંડી લહેર છે, બરોબર, સાંજના સમયે ગરમ દિવસો પછી સાંજના સમયે પણ પવનની ઠંડી લહેરનું નિર્માણ થાય છે અને અમુક દિવસો પછી, બરોબર, આપણને રાહત મળે છે, તો એ એ જે ઘટનાઓ છે એ ઘટનાઓ કઈ ક્રિયાઓનું પરિણામ છે, તો વાતાવરણમાં રહેલા વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે, બરોબર છે। જોઈએ એની અંદર પહેલો મુદ્દો કે પવન અથવા તો લહેરોનું સર્જન કેવી રીતે થાય છે। હવે જે આ જે આકૃતિ છે એ આકૃતિ પાઠ્યપુસ્તકમાં ચોપડીમાં આપેલી નથી, મેં તમને ખાલી અહીંયા સમજણ ખ્યાલ આવે એટલા માટે મેં આપેલી છે। હવે પવન અથવા તો લહેરોનું સર્જન કઈ રીતે થાય છે, તો પહેલા અહીંયા આકૃતિથી સમજી કે જ્યારે સૂર્યપ્રકાશના જે કિરણો છે એ સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી અથવા તો જમીનની સપાટી પર પડે છે, ત્યારે જમીનની સપાટી અને જમીન પર તમને ખબર છે કે ભાઈ જમીનની જે પૃથ્વીની સપાટી છે એની ઉપર જમીનનો જે હિસ્સો છે એ જમીનના હિસ્સા ઉપર નદીઓ પણ છે, સરોવર પણ છે, તળાવ પણ છે, બરોબર, આ બધી વસ્તુઓ છે, બરોબર। તો જ્યારે સૂર્યના જે કિરણો છે એ જમીનની સપાટી પર પડે છે ત્યારે જમીનની સપાટી અને દરિયાઈ જળ, બરોબર, એ બંને કેવું થાય છે, ગરમ થાય છે, બરોબર।
જ્યારે સૂર્યના જે કિરણો છે બરોબર અહીંયા જે પીળી લાઈન છે જે કિરણો બતાવે છે એ કિરણો સૂર્યમાંથી નીકળે છે બરોબર જે પીળી લાઈનથી જે કિરણો જાય છે એ સૂર્યમાંથી નીકળે છે અને જે અહીંયા ગુલાબી રંગથી જે મેં લાઈન બતાવી છે એ પરાવર્તિત થતા કિરણો છે બરોબર છે તો અહીંયા જ્યારે સૂર્યના જે કિરણો એ પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે જમીનની સપાટી અને દરિયાઈ જળ બંને શું થાય છે ગરમ થાય છે બરોબર ગરમ થાય છે પછી શું થશે તો બાકીના મોટા ભાગના કિરણોનું શું થાય છે પરાવર્તન થાય છે અહીંયા જો આજે ગુલાબી રંગની જે લાઈનથી જે કિરણો બતાવ્યા છે એ પરાવર્તિત કિરણો તો અમુક કિરણોનું શોષણ થઈ જાય છે પીળી લાઈનના જે કિરણો છે એનું શું થઈ જશે શોષણ થઈ જશે બાકીના અમુક કિરણોનું શું થાય છે પરાવર્તન થાય છે અહીંયા જે ગુલાબી લાઈનથી જે બતાવ્યા છે એનું શું થાય છે પરાવર્તન થાય છે અને આ પરાવર્તિત થતા જે કિરણો છે બરોબર એ ગરમ હવાને લઈને ક્યાં જાય છે ઉપર તરફ જાય છે અને ગરમ હવાને લઈને ઉપર જશે એટલે ઉપરના ભાગની અંદર જે હવા છે એ હવાની અંદર પછી શું થશે લહેરો અથવા તો પવનનું શું થશે નિર્માણ થાય છે બરોબર છે આપણે આ કૃતિથી સમજ્યા કે ભાઈ અમુક કિરણો એનું શોષણ થઈ જાય છે અને અમુક કિરણો એ પરાવર્તન પામે છે તો પરાવર્તિત પામતા જે વિકિરણો છે એ શું કરે છે તો ગરમ હવા છે નીચે સૂર્યનો પ્રકાશ આખો દિવસ પડ્યો છે એટલે આ બંને દરિયાઈ જળ અને જમીનની સપાટી બંને કેવું થયેલું છે ગરમ થયેલું છે એટલે ગરમ હવાને લઈને ક્યાં જશે ઉપર તરફ જશે ઉપર તરફ હવા કેવી હશે ઠંડી હશે બરોબર અને એ ઠંડી હવાની અંદર પછી શું થશે પવન અથવા તો લહેરો કે જેનું શું થાય છે સર્જન થાય છે બરોબર છે તો જોઈ લઈએ અહીંયા કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે અમુક કિરણોનું જમીન અને જળાશય દ્વારા શોષણ કરાય છે જ્યારે સૂર્યના કિરણો એ પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે અમુક કિરણોનું જમીન અને આ જે જળાશય છે એના દ્વારા શું થાય છે શોષણ કરાય છે બરોબર છે જ્યારે બાકીના મોટા ભાગના વિકિરણોનું જમીન અને જળાશય એના દ્વારા શું કરવામાં આવે છે પરાવર્તન કરવામાં આવે છે એટલે અમુક કિરણોનું શું થાય છે શોષણ થઈ જશે આજે ગુલાબી રંગની જે લાઈનથી બતાવે છે એ શું થાય છે પરાવર્તન એટલે અમુક કિરણોનું શોષણ થઈ જાય છે જ્યારે બાકીના કિરણોનું શું થાય છે મોટા ભાગના વિકિરણોનું પરાવર્તન કરવામાં આવે છે આ પરાવર્તિત કિરણો એ વાતાવરણને નીચેથી ગરમ કરે છે બરોબર આ જે પરાવર્તિત જે કિરણો છે બરોબર એ વાતાવરણને શું કરે છે ગરમ કરે છે અને એ ગરમ હવા ઉપર તરફ જાય છે એટલે હવામાં પવન અથવા તો લહેરોનું શું થાય છે નિર્માણ થાય છે બરોબર સૂર્યના કિરણો એ જમીનની સપાટી પર દરિયાની સપાટી પર પડે એટલે ગરમ થયા બરોબર બાકીના કિરણોનું શું થયું પરાવર્તિત થયું એટલે પરાવર્તિત થયેલા જે કિરણો છે હવાને ગરમ હવાને લઈને ક્યાં જશે ઉપર તરફ જશે અને ઉપર તરફ જશે એટલે શું થશે પવન અથવા તો લહેરોનું શું થાય છે નિર્માણ થાય છે બરોબર છે અને અહીંયા જમીન કરતા પાણી એ વધુ ઝડપથી ગરમ પણ થાય છે અને ઝડપથી ઠંડુ પણ થઈ જાય છે બરોબર છે આ જે જમીન છે બરોબર એ જમીન કરતા પાણી વધુ ઝડપી ગરમ પણ થઈ જાય છે અને વધુ ઝડપી ઠંડુ પણ થઈ જાય છે બરોબર છે તો આપણે અહીંયા પવનનું સર્જન અથવા તો જે લહેરોનું સર્જન કઈ રીતે થાય છે એના વિશે સમજ્યા બરોબર આકૃતિ મેં ખાલી અહીંયા માત્ર જાણકારી માટે દોર્યું છે પરીક્ષાની અંદર તમારે કોઈ એવી આકૃતિ દોરવાની હોતી નથી બરોબર છે ઓકે તો આ આપણે જે થિયરી છે તમને પેજ નંબર 190 ઉપર તમને આપેલી છે બરોબર 190 ઉપર આપેલી છે શાંતિથી એની અંદર વાંચી લેજો બરોબર મુદ્દો અલગ અલગ છે થિયરી થોડી મોટી છે હવાની ગતિ એટલે કે પવનો એની અંદર જમીનના પવનનું નિર્માણ કઈ રીતે થાય છે પછી પવન અથવા તો લહેરોનું સર્જન કઈ રીતે થાય છે દરિયાઈ પવનનું એનું નિર્માણ કઈ રીતે થાય છે એની અંદર એમ ત્રણ મુદ્દા છે બરોબર પહેલો મુદ્દો છે આ પવનનું સર્જન બીજો મુદ્દો છે આ જમીનના જે પવનનું સર્જન કઈ રીતે થાય એ અને ત્રીજો મુદ્દો છે દરિયાઈ પવનનું સર્જન કઈ રીતે થાય છે એ બરોબર છે એમાં પહેલો મુદ્દો આપણે સમજ્યા પવન અથવા તો લહેરોનું સર્જન બરોબર આકૃતિ જો કે તમે દોરો તો તમારા માટે સારું છે કારણ કે એનાથી તમને વધારે ખ્યાલ આવશે બરોબર અમુક કિરણો તમારે શોષણ થતા બતાવવાના છે જ્યારે અમુક કિરણો એ પરાવર્તિત થતા બતાવવાના છે અને આ પરાવર્તિત કિરણો એ ગરમ હવાને લઈને ઉપર તરફ જશે અને ઉપર તરફ જશે એટલે શું થશે તો પવન અથવા તો લહેરોનું શું થશે સર્જન થાય છે બરોબર છે પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો સમજી લેજો ખ્યાલ ના આવે તો વિડીયો છે તમારી જોડે સ્ટોપ કરી પોસ્ટ કરીને પણ તમે સમજી શકો છો બરોબર
આના પછી આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.